પોરબંદર છાયા પાલિકા દ્વારા હાઉસ ટેક્સ પરની 18% પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે, ત્યારે ટેક્સ પરનું આ તોતિંગ વ્યાજ હાલ કોરોના મહામારી દરમિયાન માફ કરવા સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે. પોરબંદર છાયા પાલિકા વિસ્તારોમાં નગરજનો પાસેથી હાઉસ ટેક્સનું વ્યાજ 18% લેવામાં આવી રહ્યું છે. આ 18% પેનલ્ટી બેંકો કરતાં પણ વધુ છે, જે નગરજનો માટે વ્યાજ પણ નથી. 18% વ્યાજ તોતિંગ વ્યાજ છે. હાલ કોરોના મહામારી વચ્ચે લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને મંદી જોવા મળે છે, ત્યારે હાઉસ ટેક્સ પરનું વ્યાજ 18% લેવું તે નગરજનો માટે અન્યાય કરતા છે, જેથી પાલિકાના તમામ સુધરાઈ સભ્યો દ્વારા આગામી જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી રાજ્ય સરકારમાં વ્યાજની રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તે પ્રકારનો ઠરાવ પસાર કરી પ્રજાના હિતમાં નિર્ણય લેવો જોઈએ. તેવી લેખિત રજૂઆત સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂએ પાલિકા પ્રમુખ સમક્ષ કરી છે. પોરબંદર શહેરમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં હાઉસ ટેક્સમાં પેનલ્ટી 18% જેટલી લેવામાં આવે છે, જે 18% બેંક પણ વસૂલ નથી કરતી. બેંક પણ 3-4% વસૂલ કરે છે, જ્યારે પોરબંદર નગરપાલિકામાં 18% જેટલી જે પેનલ્ટી હાઉસ ટેક્સમાં વસૂલ કરવામાં આવે છે એ ખૂબ જ તોતિંગ છે. અને તાજેતરમાં જ પ્રજાના જંગી બહુમતીથી ચૂંટાયેલા 45 જેટલા કાઉન્સિલરો અને વિરોધ પક્ષના એ તમામ સાથે મળીને આગામી જનરલ બોર્ડમાં રાજ્ય સરકારને આ બાબતનો ઠરાવ કરે કે 18%નો જે ટોટિંગ વધારો છે એ ખૂબ જ પોરબંદરના નગરજનોને અન્યાય કરતા છે. માટે તમામ સુધરાઈ સભ્યો સાથે મળીને આગામી જનરલ બોર્ડની અંદર એક ઠરાવ પસાર કરે અને આ ઠરાવ રાજ્ય સરકારમાં મોકલે તો પોરબંદરના લોકોને ખૂબ જ રાહત થશે. હાલમાં કોરોનાની મહામારીને કારણે આ તોતિંગ વધારો ખૂબ જ લોકોને અન્યાય કરતા છે, જેથી તમામ ચૂંટાયેલા સુધરાઈ સભ્યો પ્રમુખ સહિત પોતાના મનપસંદ ઠરાવ જનરલ બોર્ડમાં પસાર કરે છે ત્યારે આ પોરબંદરની પ્રજાને અન્યાય કરતા જે 18% છે એ નાબૂદ થવો જોઈએ અને સાથે મળી અને વહેલી તકે રાજ્ય સરકારમાં મોકલે એવી પોરબંદરના નગરજનો વતી મારે એમને ખાસ વિનંતી છે. કોરોના મહામારી દરમિયાન દુકાનો પણ મોટા ભાગે બંધ રહેતી હોય છે, ત્યારે ટેક્સ અને વ્યાજને લઈને પાલિકા તંત્રે નગરજનોને રાહત આપવી જોઈએ. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.